સૌરાષ્ટ્રભરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાઈ રહ્યો છે ત્યારે જગતનો તાત ચિંતામાં આવી ગયો છે. જેતપુર તાલુકાના દેરડી ગામ અને ખેડૂતોએ અનોખી રીતે પોતાની વ્યથા કાઢી હતી. આ ગામના મોટાભાગના ખેડૂતોનો પાક વરસાદ નહીં આવતા મુરઝાઈ રહ્યો છે ત્યારે આ ખેડૂતોએ પોતાના ખેતરમાં મૃત પાયમાલ થઈ રહેલા પાકનું બેસણું યોજ્યું હતું અને મરી રહેલા પાકની સામે હૈયા ફાટ રુદન કર્યું હતું. જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય અને જે રુદન કરવામાં આવે છે તેવું રુદન કરીને પોતાની હૈયા વરાળ કાઢી હતી. સાથે સાથે ખેડૂતોએ નિષ્ફળ જઈ રહેલા પાકની સામે ખેડૂતોને પ્રધાનમંત્રી વીમા કવચ પૂરું પાડવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. ત્યારે આ જે ખેડૂતો બધા ખેતરમાં ભેગા થયા છે ને મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. વાવણી થઈ અને આશરે 35 દિવસ થયા, વરસાદ હાવ આવેલ નથી એટલે પાક નિષ્ફળ ગયો. એટલે અત્યારે મગફળી રાપલી નાખી છે અને ખેડૂતનું નામ છે ભરતભાઈ બચ્ચુભાઈ બરવાડિયા, એમની વાડી અત્યારે બધા ભેગા થયા છે. અમે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા દેરડી ગામના ખેડૂતો છે, બધા ભેગા ખેડૂતો થયા છે. અત્યારે વરસાદનો આશરે 35-40 દિવસ થયા, વરસાદ વયો ગયો, બધે વાવણી થઈ ત્યારે વાવી દીધે એટલે અત્યારે મગફળી અને કપાસના હાવ વરસાદના હિસાબે સુકાઈ ગયેલ છે. તે ખેડૂતો બધા ભેગા થઈને અત્યારે આ મગફળીનું બેસણું કરેલ છે અને મગફળી અત્યારે ખેતરમાંથી રાપલી નાખેલ છે અને ખેડૂતો બધા અત્યારે પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો અત્યારે વ્યાજે પૈસા લઈને જે મગફળીનું બિયારણ વાવેલું તે બધું નિષ્ફળ ગયું છે એટલે ખેડૂતની પરિસ્થિતિ બહુ દયનીય છે. સરકાર અમારે આમાં કંઈક સહાય કરે અને બિયારણને પૈસા આપે તો કંઈક ખેડૂતને આ ટેકો થાય એવું છે. બાકી તો અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ છે. પીવાનું પાણી પણ નથી અને અત્યારે વાડીમાં હાવ પાણી છે નહીં અને ઢોર ઢાંખરનું હાવ માલ ઢોર ઢાંખર અત્યારે નીંદની પણ સગવડતા નથી. જેથી કરીને ખેડૂતો કામમાં સહાય કરે ખેડૂતોને સરકાર, તો ખેડૂતોને આ કંઈક હાલત સુધરે એવી છે.